हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 12 फिजिक्स प्रकरण नंबर 4 गतिमान विद्युत भार अने चुंबकत्व। गया लेक्चर नी अंदर आपणे चुंबकीय क्षेत्र नी अंदर विद्युत भारित कण गति करतो होय एना माटेना अलग अलग बे किस्साओ जे छे ए चर्चा करी कि ज्यारे विद्युत भारित कणने लंब रूपे क्षेत्रमां दाखल करवामां आवे के पछी विद्युत भारित कणने अमुक खूणा साथे दाखल करवामां आवे एना माटे अलग अलग आपणे त्रिज्या जोई, कोणीय वेग, एनी रेखीय आवृत्ति, आवर्तकाळ, पछी बीजा किस्सामां आपणे जे छे एनी पीच केटली होय एना विषेनी चर्चा करी गया। હવે પછીના આજના લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એમ બંને ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ જે છે એ ગતિ કરતો હોય, બરાબર, તો એના માટેની આ વેગ જે છે એ કેવો હોય, એનો માર્ગ કેવો હશે, એમના માટેની આપણે આજે વાત કરવાની છે। ટોટલ આના અંદર બે પોઈન્ટ છે। એક, આનો ઉપયોગ એવો થશે કે વેગ પસંદગીકાર તરીકે, ચાલો વેગ પસંદગીકાર તરીકે, હવે શા માટે વેગ પસંદગીકાર તરીકે આનો ઉપયોગ થાય છે આ સમજવા માટે આપણે વિચાર કરો કે ભાઈ આપણી પાસે બે અલગ અલગ ક્ષેત્ર છે, બરાબર, કેટલા ક્ષેત્ર છે ભાઈ, બે અલગ અલગ ક્ષેત્ર છે। એક ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર છે અને બીજું ક્ષેત્ર જે છે એ છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર છે। બીજા નંબરમાં આ બંનેની ગોઠવણી એવી રીતે છે કે આ બંને ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલા હોય। ચાલો હું અહીંયા જે છે એ ડ્રો કરું છું ફિગર, બરાબર, સમજો કે માની લો કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર આ દિશાની અંદર છે, બરાબર, આ દિશાની અંદર જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે, આપણે એટલે એને કહી દઈએ બી, રેડી, ચાલો। ત્યાર પછી માની લો કે આને પરપેન્ડિક્યુલર એટલે કે આ ડાયરેક્શનની અંદર ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઈ, આ ડાયરેક્શન જે છે એ શેની છે ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈની। બંને એકબીજાને કેવા છે ભાઈ, લંબરૂપે, એક આ દિશામાં છે એક ઉપર તરફ છે, રેડી। હવે આ પ્રકારનું ક્ષેત્ર છે એકબીજાને લંબરૂપે, અને ડાયરેક્શન વિચારી લો ભાઈ, અને આ જે છે એને આપણે તમે એક્સ દિશા કહી દો, આ જે છે એને તમે વાય દિશા કહી દો, એક્સ અને વાય દિશાની અંદર છે। હવે આની અંદર આપણે કોઈ એક વિદ્યુત ભારિત કણ જે છે એ વિદ્યુત ભારિત કણને આ ક્ષેત્રની અંદર દાખલ કરાવવો છે। સમજી લો કે આ વિદ્યુત ભારિત કણ પણ એકબીજાને, આ ત્રણેય એકબીજાને લંબરૂપે જશે, એટલે વિદ્યુત ભારિત કણ આ રીતે દાખલ થશે, એની ડિરેક્શન કઈ થઈ ગઈ ભાઈ, તો કે ઝેડ થઈ ગઈ, રેડી, એની દિશા કઈ થશે ભાઈ, તો કે ઝેડ થશે, કમ્પ્લીટ। તો હવે જ્યારે વિદ્યુત ભારિત કણ આ સંયુક્ત ક્ષેત્રની અંદર દાખલ થાય, સંયુક્ત ક્ષેત્રની અંદર દાખલ થાય ત્યારે આ જે બે અલગ અલગ ક્ષેત્ર છે એ બંને ક્ષેત્ર આ વિદ્યુત ભારિત કણ પર બળ લગાડશે। ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર પણ બળ લગાડશે, અને વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પણ બળ લગાડશે। ચાલો આ બંને ક્ષેત્રોના કારણે લાગતા બળ કેટલા હશે એની આપણે વાત કરીએ। તો સૌથી પહેલાં હું અહીંયા વાત કરું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે જે લાગતું બળ છે એ લાગતા બળની વાત કરું, તો એના માટેનું સૂત્ર શું થશે ભાઈ, તો કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ। જે ડાયરેક્શન ઈની હશે, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જે હશે કઈ છે, તો કે વાય દિશામાં, એટલે એને હું કહી દઉં જે। તો ચુંબકીય બળની વેલ્યુ કેટલી હશે, તો કે ક્યુ ઈ, અને કઈ દિશામાં હશે, તો કે વાય દિશાની અંદર હશે, પોઝિટિવ વાય દિશામાં હશે, કમ્પ્લીટ। તો આ વાત થઈ કોની, તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ। હવે મારે ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા બળની વાત કરવી હોય, તો ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ, તો એ બળનું સૂત્ર શું થાય ભાઈ, એફ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, રેડી। ચલો હું ડાયરેક્શન અહીંયા મૂકું છું, ધ્યાન આપે, ક્યુ વી, વીની ડિરેક્શન કઈ થશે, તો કે ઝેડ, એટલે કે અહીંયા હું કે કરી દઉં ભાઈ, વી કે, ક્રોસ બી, બીની ડિરેક્શન એક્સ દિશામાં, એટલે એને હું કહી દઉં છું ભાઈ આઈ ડાયરેક્શન,
तो हवे आ चुंबकीय क्षेत्र जे छे एफ बी जो लंब रूपे छे एटले हुं क्रॉस ने काढी नाखुं तो कई फेर पड़शे नहीं, शा माटे फेर नहीं पड़े तो के अहींया वी अने बी एक बीजाने केवा छे लंब रूपे, लंब रूपे एटले थीटा इज इक्वल टू 90 डिग्री सो साइन थीटा इज इक्वल टू 1 रेडी। चलो तो अहीं आपणे के क्रॉस आई नी किंमत केटली होय अहीं हुं मूकी दऊं क्यू वी बी अने के क्रॉस आई एना बराबर शुं थशे तो एना माटे आपणे याद शुं राखवानुं भाई तो के आई जे के आई आई जे के आई जे के आम याद रखो आई क्रॉस जे हो तो जवाब शुं आवे के, जे क्रॉस के हो तो जवाब शुं आवे तो के आई, के क्रॉस आई हो तो जवाब शुं आवे तो के जे। आ बे क्रॉस हो एना पछीनो जी किंमत आवे ई एनो जवाब, पण ऊंधू हो तो जो अहींया के क्रॉस आई छे तो के क्रॉस आई एना बराबर शुं थशे तो के जे, के क्रॉस आई जे छे एना बराबर शुं थशे भाई तो के जे डायरेक्शन जे छे ए आनी दिशा हशे। कम्प्लीट चल हवे जो अहींया तमे स्क्रूना नियमनो उपयोग करशो आनो तो बोर्ड जे छे आ रीते जशे, स्क्रूना નિયમનો ઉપયોગ કરો તો આનો વેગ જે છે એ વેગ ક્યાં છે તો કે અંદર તરફ, રેડી, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તો કે બહાર તરફ, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તો કે બહાર તરફ, તો સ્ક્રૂને આ રીતે આમ ફેરવશો આ રીતે બરાબર એટલે શું થશે તો કે બંધ થાય, આમ કરો તો ખુલે, આમ ફેરવો એટલે શું થયું બંધ થયું, તો આમ જોવા જાઓ તો ચુંબકીય બળ જે છે એ ક્યાં લાગ્યું એફ બી ક્યાં લાગે છે નીચે અને અહીંયાથી એને એફ ઈ જેટલું બળ લાગે છે ક્યાં લાગે છે ઉપર બરાબર એટલે આની અંદર એક વેલ્યુ જે છે એ પોઝિટિવ હશે અને એક વેલ્યુ જે છે એ કેવી હશે તો કે નેગેટિવ હશે, એનો મતલબ એવો થયો કે ભાઈ આ જે બળ જે છે આ બંને બળ એકબીજાને કેવા લાગે છે તો કે વિરુદ્ધ દિશાની અંદર લાગે છે, એકબીજાને કેવા લાગે છે વિરુદ્ધ દિશાની અંદર। આપણે એવો એક કિસ્સો વિચારીએ કે આ બંને બળ જે છે એ બંને બળનું મૂલ્ય કેવું હોય તો કે સમાન હોય, સમાન હોય એટલે હું અહીંયા લખી શકું ભાઈ ક્યુ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી બરાબર, આ સમાન હોય ડાયરેક્શન બેની કેવી છે ઓપોઝિટ એની વેલ્યુ બેની કેવી રાખવાની સમાન, તો આવી રીતે હોય કે ભાઈ અહીંયાથી વિદ્યુતભારિત કણમ દાખલ થાય છે એને ઉપર તરફ જેટલું બળ લાગે છે એટલું જ બળ નીચે તરફ લાગે છે તો હવે એ કણનો માર્ગ કેવો રહે એકદમ સ્ટ્રેટ, જરા પણ વિચલન થશે નહીં, જો આ તરફ બળ વધારે લાગતું હોય તો વિદ્યુતભારિત કણ જતો હોય તો ઉપર તરફ વિચલન થાય, આ જો વધારે હોય તો વિદ્યુત પ્રવાહ જતો હોય તો નીચે તરફ જે છે વિચલન થશે, પરંતુ અહીંયા બંને ડાયરેક્શનની અંદર એનું બળ જે છે એ સમાન છે સો એ વિદ્યુત પ્રવાહ કણ કેવો રહેશે એકદમ સીધો સીધો જે છે એ આગળ વધશે। હવે એવું ક્યારે શક્ય બને જો અહીંયા હું ક્યુ ક્યુ કેન્સલ કરી નાખું વીને કરતા બનાવું તો વી બરાબર ઈ ના છેદમાં બી, જ્યારે આ વિદ્યુત ભારિત કણનો વેગ એ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક સોરી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બેના ગુણોત્તર જેટલો વેગ હશે ત્યારે એનો માર્ગ જે છે એ કેવો હશે તો કે સ્ટ્રેટ થઈ જશે। તો વિચારો કે ભાઈ ઘણા બધા વિદ્યુત ભારિત કણો જે છે આવી રીતે લંબ રૂપે દાખલ થાય છે બરાબર, તો બધાના વેગ તો આ ઈ અપોન બી જેટલા નહીં હોય, ઈ અપોન બી ના ગુણોત્તર જેટલા નહીં હોય, તો જે કણનો જે વિદ્યુત ભારિત કણનો વેગ ઈ અપોન બી ને બી અપોન બી ના ગુણોત્તરને ગુણોત્તર જેટલો હશે એ વેગ એ કણનો માર્ગ કેવો રહેશે સ્ટ્રેટ રહેશે, બાકીના કણો જે છે એ બીજા શું થઈ જશે વિચલન થશે, એટલે કોઈ પ્રોપર ડાયરેક્શનની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ આવતો હોય તો એ આપણે ડિટેક્ટ કરી શકીએ, એટલે આપણને કીધું છે કે વેગ પસંદગીકાર તરીકે આ બંને ક્ષેત્રની અંદર ગતિ કરાવો તો એ જે છે આપણે ઉપયોગ કરી શકીએ। હવે આના જ ઉપયોગ કરી જે જે થોમ્સને સૌ પ્રથમ ક્યુ અપોન એમનો ગુણોત્તર મેળવેલો, ક્યુ ઓપન એમ જ્યારે વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે ખબર નહોતી ત્યારે સૌથી પહેલા વિદ્યુત ભારિત કણ વિદ્યુત ભાર અને દળ બે વચ્ચેનો ગુણોત્તર જે છે એ જે જે થોમ્સને ટૂંકમાં ગોતેલો, ક્લિયર ચાલો। ત્યાર પછી આ જ કન્સેપ્ટથી માસ સ્પેક્ટ્રોમીટર પણ વર્ક કરે છે, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી તમે કોઈ પણ કણ જે છે એમનું દળ કેટલું છે એક્ઝેક્ટ દળ એ ફાઇન્ડ આઉટ કરી શકો, તો એ દળ ફાઇન્ડ આઉટ કરવા માટે પણ એની અંદર પણ આ જ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે કે ઘણા બધા વિદ્યુત ભારો દાખલ થતા હોય એમાંથી જે પ્રોપર ડાયરેક્શનમાં જે હશે કે જેની વેલ્યુ ઈ અપોન બીના ગુણોત્તરને સમકક્ષ થાય એ જ કણ સીધી રેખામાં ગતિ કરશે બાકી એના વિચલિત થઈ જશે, તો એના કન્સેપ્ટથી આ માસ સ્પેક્ટ્રોમીટર જે છે એનો ઉપયોગ જે છે એ થાય છે। કમ્પ્લીટ, તો આ વાત થઈ આપણે
संयुक्त क्षेत्र की अंदर जयरे विद्युतभारित कण गति करते हो त्यारे जे छे एनो केवा प्रकारनो एना पर बल लागे छे अने जयरे सीधी रेखामां गति करते हो त्यारे बन्ने बळना मूल्यो समान हशे अने एना उपरथी वेग जे छे केटलो होय ए आपणे फाइंड आउट करी शके। क्लियर? चाल हवे आनो बीजो एक उपयोग संयुक्त क्षेत्र की अंदर के युरेनियम के थोरियम जेवा परमाणु उपर न्यूट्रॉन मारो चलावामां आवे बराबर त्यारे एमांथी पुष्कळ प्रमाणनी एनर्जी फाइंड एनर्जी जे छे ई रिलीज थाय छे। खास करीने न्यूक्लियर प्लांट जे छे न्यूक्लियर प्लांटनी अंदर आ युरेनियम जे छे ए न्यूक्लियर रिएक्शन अने न्यूक्लियर ऊर्जा मेळववा माटे बहु वधारे प्रमाणमां उपयोग थाय छे। पण प्रश्न ई छे के युरेनियमना परमाणु उपर न्यूट्रॉन ने आटली मोटी गति ऊर्जा धरावतो न्यूट्रॉन एने आपात केवी रीते करवो अथवा तो न्यूट्रॉन ने आटली गति ऊर्जा केवी रीते आपवी? तो आवा जे न्यूट्रॉन के विद्युतभारित कण ने गति आपवा माटेनुं काम करता होय तो एवो ज एक साधन छे साइक्लोट्रॉन। साइक्लोट्रॉन जे छे ए आ संयुक्त क्षेत्रनी अंदर विद्युतभारनी गति ए कंसेप्ट उपर जे छे आखू वर्क करे छे बराबर। तो आ साइक्लोट्रॉन शुं छे मोस्ट आईएमपी क्वेश्चन छे परीक्षानी दृष्टिए एना विशे आपणे विस्तृत चर्चा हवे पछीना नेक्स्ट लेक्चरनी अंदर करशुं। तो त्यां सुधी चेनलने जोता रहो। ऑल ध बेस्ट।